નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 6 તું મારો ગુણક હું તારો અવયવ એમાં આગળ જોઈશું. આંબલીના વધુ કચુકા. અમ્મીની આંબલીના 12 કચુકાને અલગ અલગ લંબચોરસમાં ગોઠવી રહી છે. આંબલીના 12 કચુકાનો ઉપયોગ કરી આવા બીજા વધારે લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરો. તમે અલગ અલગ પ્રકારના કેટલા લંબચોરસ બનાવી શકો છો? પછી અહીંયા આપણે 12 કચુકાનો ઉપયોગ કરીને અલગ અલગ લંબચોરસ બનાવવાના છે. આપણે આગળ ત્રીજા નંબરના પ્રકરણમાં કેટલા ચોરસની અંદર આપણે બનાવતા હતા ને, કે આપણને 12 આકાર આપ્યા હતા, એમાંથી આપણે અલગ અલગ કેટલા લંબચોરસ બનાવી શક્યા હતા, બસ એ જ રીતે આમાં 12 કચુકાનો ઉપયોગ કરીને આપણે લંબચોરસ બનાવવાના છે. બીજો અહીંયા પ્રશ્ન આપે છે, જો તમારી પાસે આંબલીના 15 કચુકા હોય તો તમે કેટલા લંબચોરસ બનાવી શકો છો? તો આપણે બનાવીએ લંબચોરસ. અમ્મીની આંબલીના 12 કચુકાને અલગ અલગ લંબચોરસમાં ગોઠવી રહી છે. આંબલીના 12 કચુકાનો ઉપયોગ કરી આવા બીજા વધારે લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરો. તમે અલગ અલગ પ્રકારના કેટલા લંબચોરસ બનાવી શકો છો? તો આ રીતે લંબચોરસ બનાવ્યા છે. એમાં 1 × 12 એટલે કે હાર સ્તંભ 1 રાખ્યા છે અને હાર 12 રાખી છે, એટલે કે ઊભા 1 ગોઠવ્યા છે અને આડા 12 ગોઠવ્યા છે. એ રીતે આમાં પણ 2 ઊભા અને 6 આડા, એટલે 2 × 6 કરશો એટલે કેટલા આવી જશે? 12 આવી જશે. એ જ રીતે આમાં 6 × 2 એટલે કે લંબાઈ કેટલી રાખી? 6 અને પહોળાઈ કેટલી રાખી? 2, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. એ જ રીતે આમાં 3 અને 4 એટલે કે લંબાઈ કેટલી રાખી? 3 અને પહોળાઈ 4. એ જ રીતે આમાં પણ આપણે લંબાઈ કેટલી રાખી? 4 અને પહોળાઈ 3. પછી એ જ રીતે આમાં લંબાઈ કેટલી રાખી? 12 અને પહોળાઈ 1. તો અલગ અલગ કેટલા લંબચોરસ બન્યા? અલગ અલગ 6 લંબચોરસ બને છે. આ આપણે 12 કચુકાનો ઉપયોગ કરીને લંબચોરસ બનાવ્યા. કેટલા બન્યા? 6. 1, 2, 3, 4, 5 અને 6. 6 અલગ અલગ લંબચોરસ બને છે. જો તમારી પાસે આંબલીના 15 કચુકા હોય તો તમે કેટલા લંબચોરસ બનાવી શકો છો? તો આપણે 15 જે રીતે 12ના બનાવ્યા એ રીતે આપણે 15 કચુકા લઈને બનાવીશું. તો એમાં આપણે લંબાઈ કેટલી લીધી? 1 અને પહોળાઈ કેટલી આપણે લીધી? 15, એટલે કે આડા 15 કચુકા લીધા અને ઊભા કેટલા લીધા? 1. એ જ રીતે આમાં લંબાઈ કેટલી લીધી? 3 અને પહોળાઈ 5, એટલે કે ઊભા આપણે 3 ગોઠવ્યા અને આડા કેટલા ગોઠવ્યા? 5 કચુકા. એ રીતે આમાં આપણે ઊભા કેટલા ગોઠવ્યા? 5 અને આડા કેટલા ગોઠવ્યા? 3. એ રીતે આમાં આપણે ઊભા કેટલા ગોઠવી દીધા? 15 અને આડા 1 રાખ્યા. તો આમાં કેટલા ચોરસ આપણે બનાવી શક્યા? તો 1, 2, 3, 4 અલગ અલગ કેટલા ચોરસ બની શક્યા? અલગ અલગ 4 લંબચોરસ બને છે. તો આપણે કેટલા લંબચોરસ બનાવી શક્યા 15 કચુકાની મદદથી? 4. 1, 2, 3 અને 4. આગળ જોઈએ ખાનામાં રંગ પૂરો. અહીંયા ખાનામાં રંગ પૂરવાના છે. અહીંયા આપણને આપેલું છે, અહીં આપેલા ખાનામાં 20 ખાનાનો લંબચોરસ બનાવેલો છે. આ જે રંગ પૂરેલો ખાનો છે એ કેટલા ખાનાનો લંબચોરસ બનાવ્યો છે આપણે જોઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 20 ખાનાનો લંબચોરસ બનાવ્યો છે. આ લંબચોરસની પહોળાઈ 2 ખાના જેટલી છે. એની પહોળાઈ કેટલી છે? આ 2 ખાના જેટલી. આ 2 ખાના જેટલી એની પહોળાઈ છે. તેની લંબાઈ કેટલી છે? તો લંબાઈ કેટલી હશે? કેટલા ખાના જેટલી હશે? પહોળાઈ 2 ખાના જેટલી છે તો લંબાઈ કેટલી હશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો કેટલી હશે? 10 ખાના જેટલી. હવે આગળ આપી છે 20 ખાનાના બીજી રીતે બનાવેલા લંબચોરસમાં રંગો પૂરો. હવે આપણે 20 ખાનાનો ઉપયોગ કરીને લંબચોરસ બનાવવાના છે. જેમ આપણે 12 કચુકા અને 15 કચુકાનો ઉપયોગ કરીને લંબચોરસ બનાવ્યા એ રીતે આપણે 20 ખાનાનો ઉપયોગ કરીને લંબચોરસ બનાવીએ. તો આપણને અહીંયા એક આપી છે કે
પહોળાઈ કેટલી આપી છે 2 અને લંબાઈ 10, તો એ રીતે આપણે એની લંબાઈ આપણે 2 રાખીએ અને એની પહોળાઈ 10 રાખીએ, તો 1 2 3 4 5 6, તો આપણે અહીંયા સુધી તો આપણે ફૂટપટ્ટીની મદદથી એને દોરી દઈએ. તો આ કેટલાનો બન્યો? 2 લંબાઈ અને 10 પહોળાઈ. 10 × 2 કરશો તો કેટલા થઈ જશે? 10 × 2 = 20. હવે આગળ બીજા બનાવીએ. બીજા આપણે બનાવીએ 1 2 3 4 5, ને અહીંયા લંબાઈ આપણે 4 રાખીએ અને પહોળાઈ આપણે 5 રાખીએ, એટલે કે પહોળાઈ આપણે 5 ખાના જેટલી રાખી અને લંબાઈ આપણે 4 ખાના જેટલી રાખી. હવે આ કુલ ખાના આપણે ગણીશું તો કેટલા થશે? જો ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. તો કેટલા થયા? પહોળાઈ કેટલી કરી લીધી આપણે? 4. લંબાઈ આપણે કેટલી લીધી? સોરી, લંબાઈ કેટલી લીધી આપણે? 4 ખાના જેટલી, અને પહોળાઈ 5 ખાના જેટલી. એ જ રીતે 5 × 4 લઈ શકીએ, એની લંબાઈ આપણે 5 રાખીએ અને પહોળાઈ આપણે 4 રાખીએ. તો આપણે અહીંયા બીજું એક બનાવીએ. તો આપણે એની પહોળાઈ લંબાઈ કેટલી? 5 ખાના જેટલી, એટલે કે 1 2 3 4 5, 5 ખાના જેટલી આપણે એની લંબાઈ રાખીએ અને 4 ખાના જેટલી આપણે એની પહોળાઈ રાખીએ. તો આ કેટલા થયા? 5 લંબાઈ અને 4 પહોળાઈ, એટલે કે 5 × 20. હવે કઈ રીતે આપણે બનાવી શકીએ? હવે આ 10, હવે આપણે 1 ઊભી, 20 ઊભી અને 20 આડી, એટલે આપણે આ રીતે બનાવીએ. તો 1 2 3 4, એટલે કે આપણે એની લંબાઈ કેટલી રાખીશું? આપણે એની લંબાઈ 20 રાખીએ અને પહોળાઈ 1 1 રાખીએ. આ રીતનું થઈ ગયો, એટલે આ કયો બન્યો? 20 લંબાઈ અને પહોળાઈ કેટલી આપણે રાખી? 1 ખાના જેટલી. એ જ રીતે આપણે લંબાઈ આપણે 1 રાખીએ અને પહોળાઈ આપણે 20 રાખીએ, એટલે કે 20 ખાના જેટલી રાખીએ. તો આ કેટલો બન્યો? 1 લંબાઈ અને 20 પહોળાઈ. તો બની ગયા ને? કેટલા બન્યા આપણે લંબચોરસ બનાવ્યા? આ 1 હતો, 2 3 4 5 અને 6, તો આપણે કેટલા લંબચોરસ બનાવી શક્યા? 6. તો 20 ખાનાના બીજી રીતે બનાવેલા લંબચોરસમાં રંગ પૂરો, આ જે લંબચોરસ બનાવ્યા છે એમાં રંગ પૂરવાનો. દરેકે આ લંબચોરસ બનાવી અને એમાં રંગ પૂરવાનો છે. તમે જે લંબચોરસમાં રંગ પૂર્યો છે, આપણે જે આગળ લંબચોરસમાં તમે રંગ પૂર્યો તેની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તો જે જે આપણે લંબચોરસ બનાવ્યા એમાં એની લંબાઈ અને પહોળાઈ આપણે કયા કયા લંબચોરસ બનાવ્યા? 1 2 લંબાઈ અને 10 પહોળાઈવાળો લંબચોરસ બનાવ્યો. 1 આપણે 5 લંબાઈ અને 4 પહોળાઈવાળો લંબચોરસ બનાવ્યો. 4 લંબાઈ અને 5 પહોળાઈ. 20 લંબાઈ અને 1 પહોળાઈ. અને 1 લંબાઈ અને 20 પહોળાઈ. આ રીતના આપણે લંબચોરસ બનાવ્યા. તમે 20 ખાનાના લંબચોરસમાં કેટલી રીતે રંગ પૂરી શકો છો? તો આગળ જે તમે ખાનામાં રંગ પૂર્યા
એ રીતે તે બધામાં રંગ પૂરો જે ખાના બનાવ્યા એમાં બધામાં રંગ પૂરો, રંગ પૂરેલ દરેક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ લખો. લંબાઈ અને પહોળાઈ કેટલી થશે? આ જે છે આપણે પહેલી આ લંબાઈ રાખીએ અને બીજી પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બે એ લંબાઈ છે, દસ પહોળાઈ છે. એ રીતે આમાં પાંચ લંબાઈ, ચાર પહોળાઈ. આમાં ચાર લંબાઈ છે, પાંચ પહોળાઈ છે. વીસ લંબાઈ, એક પહોળાઈ અને એક લંબાઈ છે અને આમાં વીસ પહોળાઈ છે. હવે આગળ જોઈએ બંગડીઓ. સળિયામાં 18 બંગડીઓ છે. મીના તેના સમૂહ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. સળિયાની અંદર 18 બંગડીઓ છે અને મીના એનો સમૂહ એટલે કે એનું જૂથ બનાવે છે. કોઈ પણ બંગડી બાકી ન વધે તે રીતે તેને જૂથ બનાવે, એટલે કે કોઈ પણ જે બંગડી છે એ જેટલો જૂથ બનાવે એ જૂથમાં સરખી રીતે વહેંચાઈ જાય, એમાં એક પણ બંગડી બાકી રહેતી નથી. તો તેને જૂથ બનાવ્યું છે, બે ત્રણ છ નવ અને 18, 18 સમૂહો મૂકી શકે છે. એટલે કે એ બેનું બનાવી 3, 6, 9 અને 18 સમૂહમાં મૂકી શકે છે. જો તે એક બંગડીનો સમૂહ બનાવે તો તેની પાસે કેટલા સમૂહ બને? એ એક એક બંગડીનો સમૂહ બનાવે એટલે કે એક બંગડી, બે બંગડી એમ એક એક બંગડીનો સમૂહ બનાવે તો કુલ કેટલા છે? બંગડીઓ કેટલી આપી છે આપણા પાસે? 18. તો કેટલા સમૂહ બને? એક એકનો સમૂહ બનાવે તો કેટલા સમૂહ બને છે? 18 સમૂહ બને છે. હવે આમાં કીધું છે કે બંગડીઓની અલગ અલગ સંખ્યાઓ માટે કોષ્ટકને પૂર્ણ કરો. દરેક સંખ્યા માટે જુઓ કે કયા અલગ અલગ સમૂહ બનાવી શકે છે. એટલે કે અહીંયા 18 બંગડીઓ આપી છે, એ કયા કયા સમૂહ બનાવે છે તો કેટલી બંગડીઓના સમૂહ બને છે. તો હવે એક એક બંગડીનો સમૂહ બનાવ્યો તો કેટલા સમૂહ બનશે? 18. બે બે બંગડીનો સમૂહ બનાવશે, બે બે બંગડીનો સમૂહ બનાવે એટલે કે બે બેનો જૂથ બનાવે તો કેટલા બનશે? 9. પછી એ 3-3 બનાવે તો પણ કોઈ બંગડી વધશે નહીં. કેટલી 3 બનાવે તો કેટલી જૂથ બનશે? 6. 6 સમૂહ બનશે. પછી 6-6 બંગડી ભેગી કરે તો કેટલા બને? 3 સમૂહ બનશે. 9 બંગડી ભેગી કરશે તો 2 સમૂહ બનશે. અને 18-18 એટલે કે જેટલી બંગડીઓ છે એને એક સમૂહમાં રાખશે તો એ 1 બનશે. હવે આગળ જોઈએ આપણે કે 24. તો એક એકનો સમૂહ બનાવી શકે છે, બે બેનો સમૂહ બનાવી શકે છે, 3-3 સમૂહ બનાવી શકે છે. તો 3-3 સમૂહ બનાવશે તો કેટલી બંગડીઓ રહેશે? એકનો સમૂહ બનાવે તો કેટલી બંગડીઓનો સમૂહ બને? 24. બેનો બનાવે તો કેટલી બંગડીઓ બને? 12. 3 બનાવે તો કેટલી બનશે? 8. એટલે કે 8-8 સમૂહ બને. હવે 4 બનાવે તો કેટલી બનશે? 4 બનાવે તો 6 બંગડીઓ બનશે. એટલે કે એક એકનો સમૂહ બનાવે, એક એક બંગડી અલગ અલગ કરે તો 24 સમૂહ બનશે. બે બે બંગડીનું જૂથ કરે તો કેટલા? 12 સમૂહ બનશે. 3-3 જૂથ કરે તો 8 અને 4-4 જૂથ કરે તો 6. એ જ રીતે 6 જૂથ કરે તો કેટલી બંગડીઓ? 4 બંગડીઓ, 4 જૂથ બનશે. 8-8 બંગડીઓ ભેગી કરશે તો કેટલી બનશે જૂથ? 3. 12 બંગડીઓ ભેગીનું જૂથ કરે તો કેટલા જૂથ બનશે? 2. એ જ રીતે 24 બંગડીઓ એટલે કે જેટલી છે એટલી બધી ભેગી રાખશે તો કેટલું જૂથ બનશે? 1. એ જ રીતે 5 1 અને 5, 9 1 3 અને 9. આ બંગડીઓનું જૂથ એ રીતે બનાવવાનું છે જેથી એક પણ બંગડી બાકી રહે નહીં. અને 7 એક એકનું જૂથ બનાવી શકે, કાં તો 7 બંગડીઓ ભેગી કરી શકે 2, પણ કાં તો એક એક અલગ રાખે કાં તો 2 ભેગી રાખી દે. 10 1 2 5 અને 10 એક એકનું જૂથ બનાવે એક એક તો કેટલી સમૂહ બનશે? 10. બે બે બંગડીઓ ભેગી રાખશે તો 5. 5 બંગડીઓનું સમૂહ બનાવશે તો કેટલી બંગડીઓના જૂથ થશે? 2. અને 10 બંગડીઓ એટલે કે બધી બંગડીઓ ભેગી કરશે તો કેટલા થશે? 1. 1 તો 1 જ હશે. પછી 20 કેટલા હશે? તો 1 છે, 2-2 સમૂહ બનાવી શકે છે, 4-4, 5, 10, 20. આમે સમૂહ બનાવી શકે છે. એ રીતે 13 1 અને 13, કાં તો એ 1-1 બનાવી શકે કાં તો 13 બનાવી શકે. 21 1 બનાવી શકે, 3, 7 અને 21 એ આ રીતે સમૂહ બનાવી શકે છે.
હવે આગળ જોઈએ, કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા જે કોષ્ટક આપી છે એ પૂર્ણ કરવાનું છે. કીધું છે કે અહીં આપેલા ગુણાકારના કોષ્ટકને પૂર્ણ કરો. અહીંયા શું કીધું છે, અહીંયા એક ગુણાકાર આપ્યો છે, અહીંયા 1 થી 12 સુધીની સંખ્યા આપી છે, એ જ રીતે અહીંયા પણ 1 થી 12 સુધીની સંખ્યા આપી છે અને ગુણાકાર કરવાના છે. એટલે કે આ 1 નો ગુણ્યા 1 એટલે એનો જવાબ ક્યાં આવશે, અહીંયા 1 નો 2 સાથે ગુણ્યા તો કેટલો આવે, 2. 1 2 2, 1 3 3, 1 4 4. એટલે કે આ 1 ને આ બધી સંખ્યા સાથે ગુણી દઈએ, એ રીતે આ 2 ને બધી સંખ્યા સાથે, આ 3 ને બધી સંખ્યા સાથે. તો 1 4 4, 1 5 5, 1 6 6, 1 7 7, 1 8 8, 1 9 9, 1 10 10, 1 11 11, 1 × 12 એટલે કેટલા થશે, 12. એટલે કે 1ના સાથે કોઈ પણ સંખ્યાને ગુણો તો એ સંખ્યા શું, એના એ સંખ્યા પોતે આવશે. હવે 2 વડે, તો 2ના 1 વડે ગુણીએ તો કઈ આવે, 2. 2ને 2 વડે 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20, 2 × 11 22, 2 × 12 24. આ માટે દરેકે 1 થી 20 સુધીના ઘડિયા કરવાના છે. 1 થી 15 સુધીના ઘડિયા તમારે આવડવા જોઈએ. હવે 3 થી, 3 અહીંયા 3 છે ને, અહીંયા 1, 3ને 1 સાથે કરો તો ગુણો તો 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21. અહીંયા 21 આપેલા છે. એટલે આપણે આમ જોઈએ અને આડી જોઈએ અને ઊભી જોઈએ તો એ આ બંનેનો શું છે, ગુણાકાર. પછી 8 3 24, 9 3 એટલે કે 3 × 9 27, 3 3 30, 3 11 33, 3 × 12 36. એ જ રીતે આ દરેકે દરેક સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. અહીંયા 20 આપેલા છે તો 20 શું છે, અહીંયા આડી 5 અને અહીંયા ઊભા 4 છે. તો 5 એકા અહીંયા 5 5 10 15 20 25 30 35 40 45 50 55 અને 60. એમ દરેકે દરેક સંખ્યાનો શું કરવાનો, ગુણાકાર કરવાનો છે. એ રીતે છેલ્લે 12 સુધી આવે એમ દરેકે દરેક સંખ્યાનો 1 7 ને આ દરેકે દરેક સંખ્યા સાથે ગુણાકાર જે થાય એ પ્રમાણે આ કોષ્ટકમાં લખવાના છે. 8 ને પણ એ રીતે 1 સાથે ગુણાકાર કરીને અહીંયા 2 સાથે 3 4 5 6 7 8 9 10 11 12. આડી સીધી રહેશે અને ઊભી જે સંખ્યા છે એમાં શું થશે, એક એક સંખ્યા આગળ વધ્યા જશે. એ રીતે છેલ્લે 12નો આવશે. તો 12ને 1 સાથે કરશો તો કેટલા થશે, 12. 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 8 12 7 84, 12 8 96, 12 9 108, 12 11 120, 12 × 11 152, 132. કેટલા, 12 × 11 કરશો તો કેટલા થશે, 132 અને 12 × 12 કરશો તો કેટલા થશે, 144. તો દરેકે આ કોષ્ટક આ રીતે પૂર્ણ કરવાનું છે અને દરેકે 1 થી 15 સુધીના ઘડિયા કરવાના છે. કોષ્ટકમાંના લીલા ખાનાને જુઓ, આ કોષ્ટકમાં જે લીલા ખાના આપ્યા છે એ જુઓ. આ બતાવે છે કે અલગ અલગ સંખ્યાઓનો ગુણાકાર કરી આપણે 12 મેળવીએ છીએ. એટલે કે અલગ અલગ સંખ્યાનો ગુણાકાર કરી 12 મેળવ્યા. તો આ કોનો કોનો આપણે ગુણાકાર કર્યો, 12 અને 1નો. આમાં કોનો કર્યો, 6 અને 2નો. આની અંદર 4 અને 3, આમાં 3 અને 4નો. પછી અહીંયા કોનો છે, 2 અને 6નો. અહીંયા કોનો છે, 1 અને 12નો. તો આ દેખાય છે આ રીતે 12ના અલગ અલગ 4 × 3, 6 × 2, 1 × 12. પછી એ રીતે આના ઉલટા, 3 × 4, 2 × 6 અને 12 × 1. કોષ્ટકમાંના લીલા ખાનાને જુઓ, આ ખાના જોયા અને દરેકે દરેક શું છે, 12ના અલગ અલગ સંખ્યાઓનો ગુણાકાર કરી અને 12 આવ્યો.
તો 12 = 4 × 3 એટલે કે 12 = 4 અને 3 છે, તેથી 12 એ 4 અને 3 બંનેનો ગુણક છે. તો શું થયું, 12 એ શું 4 અને 3નો ગુણાકાર છે. તો 12 જે છે એ 4 અને 3 એ બંનેનો શું છે, 4 અને 3 બંનેનો ગુણક. એટલે કે 4 અને 3 બંનેને 12 વડે ભાગી શકાય છે, 4 અને 3 થી 12ને ભાગી શકાય છે. એ જ રીતે 12 એ 6 અને 2 તેમજ 12 અને 1નો પણ ગુણક છે. એ રીતે 12 જે છે આ 6 અને 2નો પણ ગુણક છે, 1 અને 12નો પણ ગુણક છે. આપણે કહીશું કે તેથી આપણે કહી શકીએ કે આ 1 2 3 4 6 અને 12 આ જે 1 2 3 4 6 12 એ શું કોના અવયવો છે, 12ના અવયવો. તો 12ના અવયવો, અવયવો એટલે કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરીએ. આપણે 12ના અવયવ શોધવા હતા તો આપણે એવી બે સંખ્યાનો ગુણાકાર કર્યો જેથી એ સંખ્યાનો જવાબ શું આવ્યો, 12. તો એમાં શું કરે, આપણે દરેકે દરેક સંખ્યાનો ગુણાકાર એટલે કે 12 એકા 12 6 2 12 3 4 12 એટલે કે 1 2 3 4 6 અને 12 આ દરેકે દરેક સંખ્યાઓને 12 વડે ભાગી શકાય છે. એટલે કે 12 વડે દરેકે દરેક સંખ્યાઓ એ 12ને વિભાજ્ય છે, જે એટલે કે 12ને ભાગી શકાય છે. એ જ રીતે આપણે 10ના અવયવો કયા છે, તમે આ કોષ્ટક પરથી કરી શકો છો. આગળ કોષ્ટક ઉપરથી તમે કરી શકો છો કે કોષ્ટકની અંદર કોનો ગુણાકાર એ 10 આવે છે. 1 5 અને 2 અને બીજો શું હશે, 2 × 5. તો આના અવયવો કયા કયા થશે, 1 1 એટલે કે 10 સાથે પણ ગુણાશે ને, 1 × 10 1 2 5 અને 10. તો આ કોના અવયવો થયા, 10ના. હવે 36ના અવયવો કયા છે, તો એ કયા છે એ આપણે શોધીએ. આપણે અહીંયા અવયવો શોધવા માટે શું કરીશું કે 10ના અવયવો શોધવા છે, તો 10ને પહેલાં 1 ભાગ ચલાવીએ એટલે 1 વડે ભાગાકાર કરીએ. તો 1 × 1 તો 1 આવ્યો, અહીંયા 0 આ 0 ઉતારી એ 0 આપણે ઉપર એટલે કે 10 × 1 શેષ કેટલી આવી, 0. તો 1 અવયવ શું થશે કે 10 × 1 એ બંને એના ગુણકો થશે. એ જ રીતે આપણે 2 ભાગ ચલાવીએ તો 10 એ 5 2 કેટલા થાય, 10. અહીંયા શેષની અંદર શું આવ્યું, 0 0 આવી. હવે 5 અને 2 એ બંને પણ શું થયા, એ 10ના ગુણકો થયા. એ રીતે 5 વડે આપણે ભાગ ચલાવ્યો તો 5 2 10 અહીંયા શેષ 0 આવી. એ રીતે કયા બીજા બે ગુણક બન્યા, 5 × 10 એ રીતે 10 એ ભાગ ચલાવ્યો તો 10 એ કયા કયા બે ગુણક બન્યા, 10 એ 1. 10 × 1 કરો તો કેટલા આવ્યા, 10. અહીંયા શેષ શું આવી, 0. તો કયા આવ્યા બંને બે ગુણક બીજા, 10 × 1 × 2. તો કયા કયા અવયવ લખીએ આપણે, 1 2 5 અને 10 આ પણ એ જ છે. તો કયા કયા અવયવ આવશે, 1 2 5 અને 10. હવે 36ના અવયવ કયા કયા આવશે, તો 36ના કયા કયા આવશે, 36ના આપણે 1 ભાગીએ તો 1 3 3 અહીંયા બાદ કરીએ, અહીંયા 0 ઉપરથી આપણે 6 ઉતાર્યા તો 1 6 6 તો શેષ શું આવી ગઈ, 0. એટલે બીજા એક કયો અવયવ મળ્યો, 1 × 36 આ બે ગુણકો મળી ગયા. એ રીતે આપણે 36ના 2 ભાગ ચલાવીએ તો 2 એ 3ને ભાગ ચાલશે નહીં, તો આપણે 2 એકા 2 3માંથી 2 જશે તો કેટલા વધશે, 1. 6 અહીંયા ઉપરથી આપણે ઉતાર્યા એટલે 2 8 16 8 2 16 પછી બંને 0 એટલે અહીંયા શેષ 0 આવી ગઈ. તો 2 × 18 તો એ પણ એક ગુણક થઈ ગયો. એ રીતે આપણે 3 ભાગ ચલાવ્યો 36ને તો કયા આવશી, 3 એકા 3 આ 0 ઉપરથી આપણે 6 ઉતાર્યા, 3 2 6 શેષ 0. એ રીતે બીજો કયો આપણને ગુણક મળ્યો, 3 × 12 એટલે કે આપણે 3 અને 12 મળ્યો. એ રીતે આપણે 4ને ભાગ ચલાવીએ તો 36નો આપણે 4 ભાગ ચલાવીએ તો 4 9 36 0 શેષ. તો બીજો કયો ગુણક મળ્યો આપણને, 4 અને 9. એ રીતે આપણે 6 ભાગ ચલાવીએ તો 6 ભાગ ચલાવીએ તો 6 6 36 બંને 0. તો બીજો આપણને ગુણક કયો મળ્યો, 6 ×
છ, એ રીતે આ 4 × 9 છે, એ રીતે અહીંયા 9 ભાગ ચલાવીએ તો 9 × 36 આવશે. અહીંયા 12 × 3 12 ભાગ ચલાવીએ તો કેટલો આવશે? 12 × 3 36. જો 18 ભાગ ચલાવીએ, કે 36 આપણે 18 ભાગ ચલાવીશું તો કેટલાય આવશે? 18 × 2 = 36. અને 36 ભાગ ચલાવીશું, 36 × 36 તો 36 અવયવ કયા આવશે? 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36. તો આ દરેકે દરેક કોના અવયવ થશે? 36 અવયવ પાડવા માટે આપણે એ દરેકને એવા ગુણક લેવાના કે એ બે સંખ્યાનો ગુણાકાર એ 36 હોય. એટલે કે ઘડિયાની અંદર તમે ઘડિયા જુઓ, એની અંદર 36 જવાબ એ જે બંને સંખ્યાનો ગુણાકાર આવે એ બંને સંખ્યાઓ એ 36 અવયવોની અંદર આવે. હવે આગળ શોધીએ સામાન્ય અવયવ. જે આપણે અવયવો શોધ્યા એમાંથી હવે સામાન્ય, એટલે કે કોઈ બે સંખ્યાઓ એ બંનેની અંદર હોય એવા અવયવો. તો 25 અવયવો લાલ રંગના વર્તુળમાં અને 35 અવયવો વાદળી રંગના વર્તુળમાં લખો. 25 જે અવયવો આવે છે એ આ વર્તુળમાં લખવાના અને 35 જે આવે છે તે અહીંયા લખવાના. તમે બંને વર્તુળના સામાન્ય, એટલે બંનેની અંદર જે સામાન્ય હોય તે જાંબલી ભાગમાં કયા અવયવ લખ્યા છે? આ 25 અને 35 સામાન્ય અવયવ છે. તો કયા કયા આવશે 25? 1, 5 અને બીજા કયા આવશે? 5 × 5 = 25 થાય છે, 25 × 25. હવે 35 કયા કયા આવશે? 1, 5, 7 અને 35. હવે આ બંનેમાં સામાન્ય કયા કયા છે? તો બંનેની અંદર સામાન્ય કયા કયા આવે છે? 5 અને 1. 1 એ કોઈ પણ ગમે તેના સામાન્ય અવયવમાં 1 તો ફરજિયાત આવે જ. હવે 5 તો અહીંયા સામાન્ય કયા આવશે? બંનેનો અવયવ સામાન્ય કયો આવશે? 5. અહીંયા લખીએ તો આપણે કયો આવ્યો સામાન્ય? 5. આપણે અહીંયા એક બાકી રહી ગયો હતો, તો 36 અવયવ કયા છે એ આપણે જોઈ લીધા. તો કયા કયા છે અહીંયા લખી દઈએ. 1, 2, 3, 6, 4, 9 પછી 12, 18, 36. હવે ગુણાકારના આ કોષ્ટક પરથી 36 બધા અવયવો શોધો. જે ગુણાકારનું આગળ તો આગળ આપણે કોષ્ટક લખ્યું એમાંથી 36, એટલે કે 36 એ બે કયા કયા સંખ્યાનો ગુણાકાર આવે છે એ લખીએ. તો એ કોનો કોનો આવે છે? 1, 3 × 12 પછી 6 × 6 4 × 9 9 × 4 12 × 3. તો આ સંખ્યાનો એ દરેકના અવયવોમાં આવે છે જે આપણે આગળના કોષ્ટકમાં ગુણાકાર કર્યો તેમાં. એવી મોટામાં મોટી કઈ સંખ્યા છે જેના અવયવો આ કોષ્ટકથી શોધી શકાય છે? આમાં મોટામાં મોટી કઈ સંખ્યા છે? તો આપણે છેલ્લી સંખ્યા કઈ હતી? 12 અને 12. તો 12 × 12 કેટલા થશે? 144. તો આ સંખ્યા જે છે એ સૌથી મોટામાં મોટી સંખ્યા છે, કે આના દરેકે દરેક અવયવ એ કોષ્ટક ઉપરથી આપણે શોધી શકીએ છીએ. હવે તેનાથી મોટી સંખ્યા માટે તમે શું કરશો? હવે આનાથી મોટી સંખ્યા માટે શું કરીશું? તો એનાથી મોટી સંખ્યા હોય તો તેને આપણે ભાગાકારની પદ્ધતિથી એ સંખ્યાને નાની બનાવતા જઈશું. એટલે કે એને 2 ભાગ ચલાવીએ કે 3 ભાગ ચલાવીએ, એ રીતે એને શોધી અને એ ઉપરથી આપણે અવયવ પાડી શકીશું. તો એનાથી મોટી હોય તો શું કરીશું? મોટી સંખ્યા હોય તો તેને ભાગાકારની પદ્ધતિથી તે સંખ્યાને નાની કરવી પડે. પછી જે આપણે આગળ કોષ્ટક હતું એ પ્રકારના કોષ્ટકથી પછી
આ પ્રકારના કોષ્ટકથી તેના અવયવો શોધી શકાય. ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે ઉદાહરણ આપણે લઈએ કે 200, તો 200 આપેલા છે તો એના અવયવો શોધવામાં શું કરીશું? તો એના અવયવોમાં પહેલાં તો એક સાથે 200 ગુણીએ, તો 1 × 200 કેટલા થશે? 200. પછી આપણે ભાગાકાર રીતે 2 ભાગીએ તો કેટલા આવશે? 2 × 100. પછી આપણે એને 4 ભાગ ચલાવીએ તો 50 × 4, 5 ચલાવીશું તો 40 × 5 આવશે. એ રીતે 10 ચલાવીશું તો 10 × 20. તો આ દરેકે દરેક સંખ્યાઓ શું છે? એ 200 ગુણકો છે. તો આના 200 અવયવો કહીએ તો કયા કયા આવશે? 200 અવયવો, 200 અવયવો કયા કયા આવશે? 1, 2, 4, 1, 2, 4, 5, 10, 20, 40, 50, 100 અને 200. તો આ બધા કોના અવયવ આવશે? એ 200 અવયવો. હવે આપણે આગળ જોઈએ. હવે તમે 40 અવયવો લાલ રંગના વર્તુળમાં અને 60 અવયવો વાદળી રંગના વર્તુળમાં લખો. એટલે કે 40 અવયવો અહીંયા લખીશું અને વાદળીના અહીંયા, સોરી 60 અવયવો વાદળીમાં લખીશું. અહીંયા આપણે લખી દઈએ કે 40, અહીંયા 60. અને અહીંયા કયા અવયવ આવશે? જે સામાન્ય એટલે કે બંનેની અંદર હોય તે. અહીંયા આપણને શું કીધું છે? બંને વર્તુળના સામાન્ય લે જાંબલી ભાગમાં કયા અવયવ લખ્યા છે? જે કયા જ આવે તે. 40 અને 60 મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? તો 40 કયા કયા અવયવ આવશે એ આપણે લખી દઈએ પહેલાં. તો 40 1, 2, 4, 8, 5, 10, 20 અને 40 આ 40 અવયવ છે. અને 60 કયા આવશે? તો 1, 2, 4, 5, 6, 10, 12, 10, 12, 15, 20, 30 અને 60. હવે આ બંનેમાં સામાન્ય અવયવ કયા કયા છે? તો 1, 2, 1, 4 આ 1 આપ્યો છે, 2, 3 નહીં પણ 4 જે 4 છે, પછી 5, પછી બંનેમાં આવે છે 10, બંનેમાં 20. તો શું બંને વર્તુળના સામાન્ય ભાગમાં કયા અવયવ આવશે? કયા કયા અવયવ સામાન્ય આવશે? 1, 2, 4, 5, 10 અને 20. 40 અને 60 મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? તો સૌથી મોટો સામાન્ય અવયવ કયો આવશે? 20. તો સૌથી મોટો સામાન્ય અવયવ 20 છે. હવે આગળ જોઈએ. અવયવ વૃક્ષ. અવયવ વૃક્ષને જુઓ. હવે તમે આના જેવું બીજું વૃક્ષ બનાવી શકો છો. અહીંયા એક અવયવ વૃક્ષ આપી છે તો એ જોઈને આપણે કંઈ બીજું જૂથ બનાવી શકીએ. તો કઈ રીતે એ જોઈ દઈ લઈએ કે અહીંયા શું આપ્યું છે? 18. 18 એ અહીંયા 2 ગુણાકાર, કે 9 અને 2, એટલે 2 અને 9 એનો ગુણાકાર આપે છે. અને 9 એકોનો ગુણાકાર છે? 3 અને 3. તો એ રીતે અહીંયા આપણે 18 લઈએ તો 18 એ અહીંયા 6, 3, 6 × 18 અને 6 એકોનો ગુણાકાર છે? 3 અને 2 થઈ ગયો. 18 એ કોઈ 2 છે, એટલે કે 6 અને 3, 3 કોઈનો ગુણાકાર છે નહીં. 3 1 અને 3 છે, પણ 1 અને 3 એ સંખ્યા અવયવોમાં, અવયવો એટલે કે 6 જે 2 ભાગ પડતા હોય ત્યાં સુધી એ ભાગ પાડવાના. હવે 3, 2 અને 3 એ ભાગ પડશે નહીં. હવે આપણે 24 લઈએ તો 24 કયા કયા આવશે? તો 24 કઈ રીતે શરૂઆત કરીએ આપણે? તો 24 આપણે અહીંયા 8 × 24 લઈએ, એટલે કે 8 અહીંયા 3 હવે ભાગ પડશે નહીં. અહીંયા 8 ભાગ પાડીએ તો કયા કયા ભાગ પડશે? 4 2
આઠ, બેના આગળ ભાગ પડશે? ના. ચારના ભાગ પાડીએ તો કયા પડશે? બે ગુણ્યા બે. એ રીતે ચોવીસના બીજા કરીએ તો અહીંયા ચાર પાડીએ એટલે છ ચોક ચોવીસ કરીએ. છના ભાગ પડશે? ત્રણ દૂ છ. ચારના પણ એ રીતે બે ગુણ્યા બે. એ રીતે ચોવીસના આપણે ભાગ બીજા પાડીએ કે બાર અને બે, તો બે આગળ ભાગ નહીં પડે. આના કરીએ તો કેટલા પડે? છ બે. છના ભાગ પાડીએ તો ત્રણ અને બે. તો છેલ્લા જે છે આ જે ભાગ આગળ નથી પડતા એ દરેકમાં સરખા આવશે. અહીંયા ત્રણ એક વખત છે અને બે કેટલી વખત? ત્રણ વખત છે. આનો તમે ગુણાકાર કરશો તો એ કેટલો થશે? ચોવીસ થશે. આમાં પણ બે કેટલી વખત આવ્યા? ત્રણ વખત, અને ત્રણ એક વખત. આમાં પણ જે છેડા છેડા એટલે કે બે કેટલી વખત આવ્યા? ત્રણ, અને ત્રણ એક વખત. બીજી સંખ્યાઓ માટે પણ અવયવ વૃક્ષ દોરવાનો પ્રયત્ન કરો. આમ આ તમારું હોમવર્ક છે કે કયા કયા સંખ્યાઓનો અવયવ વૃક્ષ બનાવશો. તો એક છે છત્રીસના અવયવ વૃક્ષ બનાવો, અવયવ વૃક્ષ. અને બે છે અડતાલીસના અવયવ વૃક્ષ બનાવો. આ તમારું હોમવર્ક છે. હવે આગળ જોઈએ લાદીના પ્રશ્નો. અહીંયા આપ્યું છે અનુના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. તેણે આ રસ્તાને બે ફૂટ, ત્રણ ફૂટ અને પાંચ ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારમાં બે ફૂટની લાદી, બીજી હારમાં ત્રણ ફૂટની લાદી તથા ત્રીજી હારમાં પાંચ ફૂટની લાદી લગાડી. કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી. રસ્તાને લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? હવે અનુના ઘરમાં એક બગીચો છે અને આ બગીચા વચ્ચે એક રસ્તો છે. એ રસ્તા ઉપર એને બે ફૂટની, ત્રણ ફૂટની અને પાંચ ફૂટની લાદી લગાવવાનું નક્કી કર્યું. અને એ રીતે કડિયાએ લાદી લગાવી તો કોઈ પણ લાદીએ કાપી નથી. તો રસ્તાની લંબાઈ કેટલી હશે તો એ આપણે શોધી લઈએ. તો અનુના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. તેણે આ રસ્તાને બે ફૂટ, ત્રણ ફૂટ અને પાંચ ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારમાં બે ફૂટની લાદી, બીજી હારમાં ત્રણ ફૂટની લાદી તથા ત્રીજી હારમાં પાંચ ફૂટની લાદી લગાડી. તો કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી. રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે એ કીધું છે. તો આપણે આ જે બે, ત્રણ અને પાંચ એ દરેકનો સૌથી નાનો સામાન્ય ગુણાંક આપણે શોધવો પડશે. એ શું થશે? રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ એટલે કે બે, ત્રણ અને પાંચનો સૌથી નાનો સામાન્ય ગુણક એ રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે. તેથી બેના ગુણક એટલે બેને ગુણક એટલે કે બેને એક, બે, ત્રણ સાથે જ્યાં સુધી આપણે ગુણી શકીએ ત્યાં સુધી એટલે બેને એને ભાગી શકાય તે એટલે કે બે એકા બે, ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ એમ આગળ આપણે લખી શકીએ. આપણે અહીંયા ત્રીસ સુધી રાખીએ છીએ. હવે ત્રણના ગુણક, ત્રણના ગુણક એટલે આગળ આપણે જોયું હતું કે ત્રણ ત્રણના આપણે પેલી ગોળની ગેમ રમતી હતી મેવવાળી રમત, એમાં આપણે જોયું હતું કે ત્રણના ગુણકમાં શું હતું એટલે કે ત્રણ આવે એટલે મેવ બોલવાનું. તો બસ આવી રીતે ત્રણ પછી એના ત્રણ આગળ છ, છ પછી આગળ ત્રણ ઉમેરો નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ અને ત્રીસ. એ જ રીતે પાંચના ગુણક પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ. આમ આ ત્રણેય સંખ્યાનો સૌથી નાનો સામાન્ય ગુણક કયો આવે છે? ત્રીસ, જે દરેકમાં સામાન્ય છે. ત્રીસ આમાં અને આમાં દરેકની અંદર શું? ત્રીસ એ સામાન્ય ગુણક છે. આમ આ ત્રણેય સંખ્યાનો સૌથી નાનો સામાન્ય ગુણક ત્રીસ છે, જે રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે. એટલે કે ઓછામાં ઓછી લંબાઈ ત્રીસ હોય તો એમાં બે ફૂટની લાદી, ત્રણ ફૂટની લાદી અને પાંચ ફૂટની લાદી એ કાપ્યા વગર એ લંબાઈ એ જે લાદી છે એ રસ્તામાં આવી જશે. હવે આ સાથે આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. અને આજનું તમારું હોમવર્ક છે
આગળ પણ બે પ્રશ્નો હતા, 36 અને 48નું હવે વૃક્ષ બનાવું, અને આજે બીજું એક આ હોમવર્ક છે અને એક આ પ્રશ્ન, એ બંને હોમવર્કની અંદર દરેકે લખવાના છે.